વીરપુર જલારામ ખાતે અન્નક્ષેત્ર શતાબ્દી મહોત્સવ નિમિત્તે પૂજ્ય વંદનીય સંત શ્રી મોરારી બાપુનું ભવ્ય રામકથાનું આયોજન કરાયું છે, જેમાં રિક્ષા એસોસિએશન દ્વારા જે લોકો રામકથા સાંભળવા આવે છે તેમને વિનામૂલ્યે રિક્ષામાં બેસાડી કથા સ્થળ સુધી પહોંચાડે છે. સમય સવારના 8-10 તેમજ બપોરના 1-3 છે. ગોંડલ એસટી દ્વારા પણ સારી કામગીરી કરાઈ છે, તેમજ જયગોપાલ ટી સ્ટોર તરફથી પણ ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. અહેવાલ કમલેશ રામણિયા, સુલતાનપુર. અમે રિક્ષા સજન છે. મારું નામ રમેશભાઈ બાબાભાઈ સાસલા છે. અમે આ 9 દિવસ સેવા આપી છે બાપાની કથામાં, મોરારી બાપુની કથામાં, બરાબર. તો અમને બહુ આનંદ થાય છે. ભજન અને ભોજન સાથે અમે 2 કલાક સવારે 8-10 અને બપોરે 1-3 ફ્રી સેવા આપીએ છીએ, એમાં અમને બહુ આનંદ થાય છે. મારું નામ પંકજ મહેશભાઈ ટારિયા છે. જે અમે રિક્ષાનો અમને બહુ ગર્વ છે કે અમે રિક્ષાની સેવા આવી જલારામ બાપા વીરપુરની અમે સેવા કરીએ છીએ. અમારે સમય છે 8-10, 1-3. અમારા બધે રિક્ષાવાળો એસોસિએશન કરેલ, કમિટીએ કરેલ છે કે આપણે વીરપુર 9 દિવસ સપ્તાહ બેઠી છે, એમાં આપણે આવી રીતના સેવા કરીએ એવું અમે નક્કી કર્યું છે. તે બદલ અમે સેવા આપીએ છીએ પેસેન્જરને, અને જે સપ્તાહ સાંભળવા જાય છે એને પણ અમે ખૂબ સેવા આવકારીએ છીએ. વીરપુર જલારામ એક સુપ્રસિદ્ધ યાત્રાધામ છે. વીરપુર મુકામે સંત શ્રી મોરારી બાપુની કથા તારીખ 18-1-20-26-1-20 સુધી રાજકોટ ડિવિઝનના ગોંડલ ડેપોના ડીએમ શ્રી ડી જે આર અગ્રવાલ સાહેબના માર્ગદર્શન નીચે મોરારી બાપુની કથાનું આયોજન હોય તો એસટી દ્વારા ફ્રી સેવાનું આયોજન છે કથાના સ્થળ ઉપર. અને યાત્રિકોને જૂનાગઢ, જેતપુર, રાજકોટ જવું હોય તો બસની સુવિધા છે. અને ટ્રાફિક કંટ્રોલર શ્રી અમનસુભાઈ જે મહેતા, પછી રાઇટર શ્રી ભટ્ટી દ્વારા સારી એવી કામગીરી બજાવે છે, તે બદલ કથાનું આયોજન કરેલ છે. વિક્રમ સંવંત 1874 મહાસુદ બીજના દિવસે જલારામ બાપાની ઉંમર જ્યારે 20 વર્ષની હતી ત્યારે એમના ગુરુ ફતેપુર નિવાસી ભક્ત શ્રી ભોજલરામ બાપાની આજ્ઞા થકી આ સદાવ્રત શરૂ કરેલ, જેને 26 જાન્યુઆરીએ 200 વર્ષ પૂરા થાય છે. 200 વર્ષ એ કોઈ નાની સૂની વાત નથી. એટલે પૂજ્ય બાપુએ કહ્યું તેમ આ ભોજન અને ભજનનો પ્રયાગ છે. અહીંયા વિદેશમાં તો 50 વર્ષની કોઈ ઘટના ઘટે તો પણ એનો ઉત્સવ ઉજવવામાં આવે. આ તો 2 સૈકાથી આ સદાવ્રત અવિરતપણે ચાલી રહ્યું છે. એના 200 વર્ષની પૂર્ણાહુતિ અને નિમિત્ત પ્રસંગે આ રામકથાનું આયોજન થયેલું છે. ગુજરાત રાજ્ય એસટી વિભાગ તરફથી જેતપુર, ધોરાજી, ગોંડલ, જૂનાગઢ, ઉપલેટા અને રાજકોટથી આવવા જવા માટે અહીં એક્સ્ટ્રા બસો પણ મૂકવામાં આવી છે. રિક્ષાઓ દ્વારા પણ ફ્રી પાસમાં એ કથા સ્થળે પહોંચાડવામાં આવે છે. પૂજ્ય બાપાના પરિવાર તરફથી બસો મૂકવામાં આવી છે. ઠેક ઠેકાણે ઊભી રહી લોકોને રામકથા સ્થળે જો પહોંચવું હોય તો પહોંચાડવામાં એ બસો પણ મૂકવામાં આવી છે. અને બીજા અસંખ્ય ખાનગી વાહનો પણ રામકથા સ્થળે કોઈ ભાવિકોને આવવું હોય તો વિનામૂલ્યે વિના સંકોચે આવી શકે છે, પ્રસાદ ગ્રહણ કરે છે અને બાપાને ભક્તિભાવપૂર્વક વંદન કરી બોલે છે જય જલારામ.